गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में आपणे आगळ भणीए। गया विडियो में आपणे गौरव जानी नो प्रवास तरीके नो अनुभव आपणे लीधो हतो, तो आ विडियो में आपणे तेनो हजु वधारे अनुभव लईए। तो चलो त्यार पछीनो तेनो टॉपिक छे थंडुरण। हवे आ थंडुरण शुं छे ते आपणे जोईए। थंडुरण छेवटे हूँ अने लोनर ले पहुँचिया। पहली ज वक्त में ऊँचो सूको अने सपाट विस्तार जेने थंडुरण कहेवाय छे ते जोई। लड़ाख में खूब ज ओछो वरसाद पड़े छे। अहीं ऊँचा बरफ थी छवायेला पर्वतों अने ठंडा सपाट मैदानों छे। हवे गौरव जानी पोतानो अनुभव रजू करे छे। छेवटे गौरव जानी अने लोनर लेह पहुँचे छे। हवे तमे घणीवार पिक्चर में जोयुं हशे के लडाख लेहनुं वातावरण केवुं होय छे। त्यां ऊंचा सपाट अने सूका मैदानो जोवा मळे छे, तेथी तेने थंडुरण कहेवामां आवे छे। अने ते कहे छे के लडाखमां खूब ज ओछो वरसाद पड़े छे अने त्यांना जे मैदानो होय छे ए खूब ज ठंडा होय छे। અને ઘણી જગ્યાએ જે ઊંચા પર્વતો હોય એ પણ બરફથી છવાયેલા જોવા મળે છે। તો આ રીતે તે થંડુરણ વિશેનો પરિચય આપે છે। લેહમાં મેં મારી જાતની સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ। હું વાહન ધીમું ચલાવતો હતો। મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું। તેઓ ઝૂલે ઝૂલે બોલતા જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે। તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા। એ બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું। હવે અહીં તેઓ હજી વધારે અનુભવ કરાવે છે। તે કહે છે, હવે તે પોતાનો લેહમાં પોતાનો અનુભવ જણાવે છે। તે કહે છે કે લેહના મેદાનોમાં હું મારી જાતને એકલી માનતો હતો અને ઘણા નાના બાળકોનું જૂથ મારી મોટરસાયકલની પાછળ આવતું હતું અને તેઓ એક શબ્દ બોલતા હતા, ઝૂલે ઝૂલે। હવે ઝૂલે ઝૂલે એટલે એનો મતલબ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ। તો આ રીતે તેઓ ત્યાંના બાળકો આ રીતે લોનરની પાછળ પાછળ ભાગતા હતા અને ઝૂલે ઝૂલે બોલતા હતા। આ રીતે ત્યાં ગૌરવ જાનીનું સ્વાગત કરવામાં આવ્યું। તો આ રીતે તેઓએ થંડુરણ વિશેનો અનુભવ આપણને કરાવ્યો। હવે પછી તેમનો ટોપિક છે તાસીના ઘરે। તો આ રીતે ત્યાંના બાળકો ગૌરવ જાનીનું સ્વાગત કરતા હતા અને હા, તેઓને તેની લોનરને જોઈને એક આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને હર કોઈ એટલે કે દરેક બાળક ગૌરવ જાનીને પોતાના ઘરે લઈ જવા માંગતું હતું। એવું જ એમાંથી એક બાળક છે તાસી। હવે આગળનો આપણો ટોપિક છે તાસીના ઘરે। હવે આ તાસીનું ઘર કેવું છે તે પણ આપણે જોઈએ। તો ચાલો આપણે તેમનો અનુભવ સાંભળીએ। તાસીના ઘરે, તાસી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો। તેનું ઘર બે માળનું હતું। ઘર પથ્થરોથી બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા। દીવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી। ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો। હવે તાસી ગૌરવ જાનીને પોતાના ઘરે લઈ જાય છે। તો અહીં તાસીના ઘરનો પરિચય કરાવે છે। તાસીનું ઘર પથ્થરોથી બનેલું હતું અને એકની ઉપર એક પથ્થરો મૂક્યા હતા અને તેની જે દીવાલો છે એ ગારો અને સિમેન્ટના ચૂનાથી બનાવેલી હતી। ઘરની અંદર તબેલા જેવું લાગતું હતું કારણ કે ત્યાં ઘાસ ભરેલું હતું। તો આ રીતનો તેઓ પરિચય કરાવે છે। અમે લાકડાના દાદર પરથી પહેલાં મારે પહોંચ્યા, આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ। તાસીએ સમજાવ્યું, સૌથી નીચેનો માર્ગ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે। હવે તેઓ લાકડાના દાદર પરથી ઉપર બીજા માળે પહોંચ્યા કે જ્યાં તેઓ રહેતા હતા।
અને તાસી જણાવે છે કે અમારો જે નીચેનો માળ છે ને ત્યાં પશુઓ અને જરૂરી વસ્તુઓનો અમે સંગ્રહ કરીએ છીએ. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થર ઉપયોગમાં લેવાયા હતા. હવે ગૌરવજાની પણ ઘણું નિરીક્ષણ કરે છે. તે કહે છે કે જે નીચેનો માળ હતો ને તેમાં એક પણ બારી ન હતી અને તેના જે થાંભલા હતા ને એ મજબૂત વૃક્ષના થડમાંથી બનાવેલા હતા. પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. હવે આપણે પણ આપણા ટેરેસ પર જઈએ તો ત્યાંથી આપણે જે નજારો જોઈએ તો બધાના ઘરના છાપરા આપણને દેખાય. તો આ રીતે તાસી પણ ગૌરવજાનીને ઉપર અગાસીમાં લઈ ગયો અને ત્યાં બધાના એક સરખા સપાટ ઘર દેખાતા હતા. કેટલાક પણ લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પણ નારંગી, કોરા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા. તો વળી કેટલાક પર ડાંગરના ગુંદા અને કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા. આપણને ખબર જ કે ઘરમાં કોઈ પણ જગ્યા હોય તો એનો આપણે ઉપયોગ કરી જ લઈએ છીએ. તો આ એક અગાસી એવી વસ્તુ છે કે જ્યાં આપણે કોઈ પણ વસ્તુ સૂકવવી હોય તો તેનો એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીં પણ લેહમાં જે તાસીનું ઘર હતું તો ત્યાંથી તેઓ જે નજારો જુએ છે તો એમાં દેખાય છે કે ઘણાના ઘર પર મરચાં સૂકવ્યા હતા, ઘણાના ઘર પર ડાંગરના ગુંદા સૂકવ્યા હતા, ઘણી જગ્યાએ નારંગી, અંગાઈ, સોનેરી રંગની સૂકવવામાં આવી હતી. તો આ રીતનું તેઓ નજારો જોઈ રહ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાસીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળામાં તે સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. આપણે અહીંયા એવું હોય છે કે આપણને શિયાળામાં ઘણા બધા શાકભાજી અને ફળ ખાવા મળે છે. પણ આ લેહ લડાખનો વિસ્તાર એવો છે કે જ્યાં શિયાળામાં તાજા ફળ અને તાજા શાકભાજી મળતા નથી, ત્યાં ઉનાળામાં આ રીતના ફળ એવો મળે છે અને તેઓ તેને સૂકવી રાખે છે. જેવી રીતે આપણે ઉનાળામાં પાપડ બનાવીએ છીએ, પાપડી બનાવીએ છીએ તો એનો આપણે સંગ્રહ કરીએ છીએ, એ જ રીતે લડાખ લેહમાં તાસીના ઘરે પણ આ રીતનું શાકભાજી અને ફળ સૂકવી રાખે છે અને તેનો ઉપયોગ તેઓ શિયાળામાં કરે છે. હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો એક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. આપણે આગળ પણ જોયું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી લાગે છે અને ઘણીવાર બરફ પણ પડે છે. તો ત્યાં કેટલી બધી ઠંડી લાગતી હશે! હવે એવા વાતાવરણમાં રહેવું આપણા માટે શક્ય નથી. તો ત્યાંના જે ઘરનું બાંધકામ હતું તેના વિશે તે કહે છે કે તેમનું ઘર જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યું હતું, કે આ ભાગ છે તો એને પણ કોઈકને કોઈક રીતે ઉપયોગમાં લઈ શકાય એ રીતનું તેઓનું બાંધકામ હતું અને તે ઘરનું બાંધકામ ઠંડીથી રક્ષણ પણ આપતું હતું. ત્યાર પછી ગૌરવજાનીનો આગળનો અનુભવ છે કે દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ ફાંકા ચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ નહોતા. હવે ગૌરવજાની આગળ વધે છે અને ઊંચાઈવાળા રહેઠાણમાં જવા તૈયાર થાય છે. તો તે જુએ છે કે રસ્તાઓ પણ વાંકા ચૂકા હતા, ઘણી જગ્યાએ તો રસ્તા પણ ન હતા. હવે આવા વિસ્તારમાં લોનરને પણ ઘણી તકલીફ પડી. તો આ રીતે તેઓ અનુભવ જણાવે છે. હું ચાંગથામના પથરાણ મેદાનમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. હવે ગૌરવજાની ચાંગથામ ત્યાંનો વિસ્તાર છે કે જ્યાંથી તે પસાર થાય છે અને આ વિસ્તાર દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ આવેલો છે અને ત્યાં તેમને શ્વાસ લેવાની પણ તકલીફ પડતી હતી.
મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. હવે પહેલાં તો તેઓને શ્વાસ લેવાની તકલીફ પડી, પણ ધીરે ધીરે તેઓએ ત્યાંની આદત બનાવી દીધી. તેઓને પહેલાં નબળાઈ પણ આવી, પછી ધીરે ધીરે તેઓ સારી રીતે ચઢવા માંડ્યા. અને તેઓ એ પણ કહે છે કે ત્યાંના વિસ્તારમાં એક પણ માણસ દેખાતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. ત્યાં ફક્ત પ્રાકૃતિક સૌંદર્ય હતું. ત્યાં કોઈ મનુષ્ય નહીં હતો, પેટ્રોલ પંપ પણ નહીં હતું, મિકેનિક પણ નહીં હતું. તો આ રીતનો તેઓ અનુભવ કહે છે. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે મને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેતા અને બકરા ત્યાં ચડતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. હવે ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થઈ, પણ લોનર અને ગૌરવ જાણી તો આગળ જ વધતા રહ્યા. થોડી દૂર ગયા અને તેઓને દૂરથી લીલા ઘાસ દેખાવા માંડ્યા અને થોડા ઘેતા અને બકરા પણ ત્યાં ચડતા હતા. તેમને એવું થયું કે આટલે બધે દૂર કોણ આવ્યું હશે, અને ત્યાં થોડે દૂર તેઓએ તંબુ પણ જોયા. તો આ રીતે ગૌરવજાની પોતાનો દુનિયાની ઊંચાઈએ રહેઠાણ માટેનો પોતાનો પરિચય જણાવે છે, પોતાનો અનુભવ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પણ આપણે થંડુરણ, તાસીના ઘરે અને દુનિયાની ઊંચાઈએ તે રહેઠાણ ત્રણ ટોપિક વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો,